હાય ફ્રેન્ડ્સ, આપણે આપણું જે પેપર ટુ છે એના સેક્શન એમાં જે આપણને ઇન્સ્ટ્રક્શન છે, રીડ ધ એક્સટ્રેક્ટ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. જે કામ આપણે પેપર વનમાં આપણે કરતા હતા ને એવું જ કામ પેપર ટુમાં એ જ કામ કરવાનું. એમાં હે કે શું કરવાનું, પહેલાં એક્સ્ટ્રા છે આપણે રીડ કરી લેવાનો પેરેગ્રાફ, અને પછી જે કાંઈ આપણી પાસે ક્વેશ્ચન છે એ ક્વેશ્ચનના આન્સર એકોર્ડિંગ ટુ ધ પેરા પેરા મુજબ જ એને આન્સર કરવાના થાય. રામસિંહ 070 ફોલોડ, કે આ જે રોબોટ હતો આપણે યુનિટમાં જોઈ ગયા છે, સેકન્ડ યુનિટમાં ફોલોડ પ્રેમ ચોપરા કેવી રીતના, તો કે લાઈક એ ફેથફુલ ડોગ, જાણે કોઈ વફાદાર કૂતરો પોતાના માલિક સાથે જાતો હોય એવી રીતના. વેન હી સ્ટોપ્ડ એટ ગોપાલ જ્વેલર્સ, આ નામ યાદ રાખવાનું કે એક જ્વેલરી જ્વેલરીની જે કંઈ શોપ છે એ શોપનું નામ શું આવ્યું હતું, ગોપાલ જ્વેલર્સ. થ્રુ ધ ગ્લાસ વિન્ડો હી સો, એક ગ્લાસ વિન્ડોમાં ડેકોરેટ કરેલા હતા એણે જોયું કે જનરસ ડિસ્પ્લે ઓફ ગોલ્ડ એનામેન્ટ, શું જોયું, ગોલ્ડ ઓર્નામેન્ટ્સ છે એને ડિસ્પ્લેમાં મૂક્યા હતા અને બહુ સારી રીતે મૂક્યા હતા જનરસ. ઉદાહરણ ક્વિકલી પ્રેમ ચોપરા ડિસઅપિયર્ડ, હવે આ બેમાંથી જે પ્રેમ ચોપરા જે માલિક છે જે હ્યુમન બિંગ છે એ ડિસઅપિયર્ડ, ભાગી ગયો અરાઉન્ડ ધ કોર્નર, એટલે ખૂણામાં ક્યાંક જિનસન થઈ ગયો. એન્ડ સ્પોક ઇન ટુ ધ રિમોટ કંટ્રોલ, પોતાની પાસે જે રોબોટ છે રોબોટને કંટ્રોલ કરવા માટે જે રિમોટ કંટ્રોલ છે એમાં સોફ્ટલી હળવેથી, બીજા કોઈ અન્ય સાંભળે નહીં, ફક્ત રોબોટને જ ખ્યાલ આવે એવી રીતના ક્લિયરલી, સોફ્ટલી એન્ડ ક્લિયરલી, ભલે બોલે છે એ હળવેથી એકદમ પણ સંભળાય તેમ, સંભળાય તેમ ક્લિયરલી. પિકઅપ અ નેકલેસ એન્ડ હાઈડ, એટલે એક કોઈ પણ તું નેકલેસ છે ને એને ઉઠાવી લે, પિકઅપ કરી લે, હાઈડ સંતાડી દે. આ એની બધી ઇન્સ્ટ્રક્શન છે, પિકઅપ કરવાનું, હાઈડ કરવાનું, આ બધું જે વર્બ છે ને, વર્બ જે ક્રિયાપદો છે એની ઇન્સ્ટ્રક્શન છે. પિકઅપ અ નેકલેસ એન્ડ હાઈડ, એકદમ સોફ્ટલી પણ બટ ક્લિયરલી. નો નોઇઝ ઇન્ફોર્મેશન, એકે પ્રકારના અવાજની માહિતી બહાર ન પડવી જોઈએ, એટલે તારે ઉઠાવવાનું એવી રીતના, ઉઠાંતરી એવી રીતના કરવાની, પિકઅપ કરવું, ઉઠાંતરી કરવી, કે એમાં એકે પ્રકારનો અવાજ ન આવવો જોઈએ ભાઈ. નો નોઇઝ અથવા તો ઇન્ફોર્મેશન ટુ બી રિલીવડ, ઇન્ફોર્મેશન પણ બહાર આવી જોઈએ નહીં. મીન્સ કે તે જે આ કામ કર્યું છે એ કામ કરેલી જે કંઈ તારે જે ઇન્સ્ટ્રક્શન સ્ટોર થાય છે કે તે કેટલા કામો કર્યા છે એમાં આ ઇન્ફોર્મેશન ક્યારેય તારે રિલીવ કરવા નથી થતી. એણે સ્ટ્રિક્ટ વોર્નિંગ દીધેલી છે, ટોપ સિક્રેટ, અને આને તારે ટોપ સિક્રેટ રાખવાનું, એકદમ ગુપ્ત, કોઈ ન જાણી જવું જોઈએ. કોઈ તને ક્યારેય ક્વેશ્ચન કરે કે તે આ દિવસે ને આટલા વાગે શું કામ કર્યું, તારે બોલી નહીં નાખવાનું કે ભાઈ હું ગોપાલ જ્વેલર્સ ગયો હતો ને આ મને ભાઈ પ્રેમ ચોપરા ભાઈએ મને કીધું કે ભાઈ તો ઉપાડી લે, મેં ઉપાડી લીધું ને એવું એવું ધંધો નથી કરવાનો થતો. ટોપ સિક્રેટ, તારે ઇન્ફોર્મેશન રિલીવ જ નથી કરવાની થતી અધરવાઇઝ. અને જો ભાઈ તે આ કામ કર્યું ને તો આઈ વિલ ડિફ્યુઝ યુઅર સિસ્ટમ, તારી સિસ્ટમને જ હું ડિફ્યુઝ કરી નાખીશ, માણસની ભાષામાં કહી તો તને સ્વર્ગવાસ આપી દઈશ. હી થ્રેટન્ડ, એને ધમકી આપી કે આવું કરવાનું નથી, મેં જે સૂચના આપી સૂચનાનું પાલન કરવાનું, જો સૂચનાનું પાલન નહીં કર અધરવાઇઝ, ધમકીનો ભાવ છે થ્રેટન્ડ, અધરવાઇઝ એટલે ધમકીનો ભાવ થયો. રામસિંહ 070 મૂડ ઇનસાઇડ ધ શો, આ સૂચનાઓ બધી પૂરી થઈ પછી હવે એને પોતાની એક્શન ચાલુ કરીએ સૂચના મુજબ, શું હતી, તો કે મૂડ ઇનસાઇડ ધ શોપ, શોપની અંદર એ જાય છે, ક્લોઝ ટુ ધ કાઉન્ટર, એ ક્લોઝ એટલે બંધ નહીં, ક્લોઝ એટલે નજીક, કાઉન્ટરની નજીક ગયો. રામસિંહ 070 પાસે જે હાથ છે એ આપણા હ્યુમન બિંગ જેવા નથી ભાઈ, એ મેટાલિક પામ છે, એની હથોડીઓ જે આપણી આવી હથોડીઓ દેખાય છે કે જેમાં મસલ્સ છે, સ્કિન છે, બોન્સ છે, એવું નથી, મેટલ છે, મેટલ રોબોટ છે, મેટાલિક પામ છે. એક્સટેન્ડેડ, એક્સટેન્ડેડ મીન્સ આગળ કરવું,
એક્સટેન્ડ મીન્સ વધારવું, વિસ્તારવું, આગળ કરવું, એક્સટેન્ડ કરવું. તો એક્સટેન્ડિંગ ફોરવર્ડ સાયલેન્ટલી, ખબર ન પડી કોઈને, સાયલેન્ટલી. એન્ડ ધેન નેકલેસ, પેસિવ વોઇસની રચના છે. વેન્ટ ઇન્ટુ ધ સ્ટ્રેન્જ યુનિટ, સ્ટોરેજ યુનિટ છે અહીંયા લેસનમાં, અહીંયા સ્ટ્રેન્જ લખાઈ ગયો છે, રિયાલિટીમાં એ સ્ટોરેજ છે, સ્ટોરેજ યુનિટ. વિધાઉટ એ ક્લિક ઓર જિંગલ, એક એણે એવી રીતના કામ કર્યું કે જે રીતના ઓલા ઇન્સ્ટ્રક્શન આપી હતી, નો નોઇઝ, અવાજ ન થવો જોઈએ. એટલે ન તો ક્લિંક થયો, ન તો જિંગલ થયો. આ ક્લિક કે જિંગલ, ક્લિક છે ને એ હાથનો અવાજ છે, જિંગલ છે ને એ ઓર્નામેન્ટ. જ્યારે કોઈ પણ વસ્તુ આપણે ખખડાવીએ ઝાંઝરથી, એ જે હોય છે ને જિંગલ કહેવાય. એમાં જિંગલનો નોઇઝ ન થયો, ક્લિકિંગનો નોઇઝ ન થયો. નોબડી ટુક નોટિસ, આ અવાજ ન થયો એના કારણે કોઈએ આ બાબતને ધ્યાનમાં લીધી નહીં કે રામસિંગ નામનો જે રોબોટ છે એક નેકલેસ છે અને પિકઅપ કરે છે અને સ્ટોરેજ યુનિટમાં એને જવા દે છે. આ વાતની કોઈ નોટિસ ન લીધું. એનું એકમાત્ર રીઝન કે પ્રેમ ચોપરાની જે ઇન્સ્ટ્રક્શન છે, ઇન્સ્ટ્રક્શન પ્રમાણે એણે ક્લિક કે જિંગલનો સાઉન્ડ પણ થવાનો, આટલું ચોકસાઈથી ઇફેક્ટિવલી એણે કામ કરેલું છે. આ પેરેગ્રાફ આપણે રીડ કરી લીધો, એને અન્ડરસ્ટેન્ડ લીધો. હવે ક્વેશ્ચન જોવાનો, વિચ ઇન્સ્ટ્રક્શન્સ, કઈ માહિતીઓ. ડીડ એટલે પાસ્ટ ટેન્સ છે, યાદ રાખી લો. પ્રેમ ચોપરા ગીવ ટુ રામસિંગ 070. તો રામસિંગ 070 બરાબર, એને કઈ ઇન્સ્ટ્રક્શન છે એ આપેલી છે. તો ધ ઇન્સ્ટ્રક્શન ગીવન ટુ ધ રોબોટ, એટલે કે રામસિંગ 070, ફોર પિકિંગ અપ એ નેકલેસ, જે નેકલેસની ઉઠાંતરી કરવાની ઇન્સ્ટ્રક્શન હતી, કે હતી, વેર એઝ ઇટ ઇઝ. તમારે એ લખી નાખું, પિક અપ અ નેકલેસ એન્ડ હાઈડ, નેકલેસ ઉઠાવી લે, સંતાડી દે. બીજી ઇન્સ્ટ્રક્શન હતી નો નોઇઝ, અવાજ કરવાનો નથી. ત્રીજી ઇન્સ્ટ્રક્શન ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિલીવડ, ક્યારે આ ઇન્ફોર્મેશન કોઈ કહે તોય બોલતો નહીં, ધમકી આપી હતી. તારે તારા જે કંઈ મેમરી હોય, મેમરી કાર્ડ, એ મેમરી કાર્ડમાં આ વસ્તુને સ્ટોર ન કરવાની, કે આટલી ઇન્સ્ટ્રક્શન તે ફોલો કરી છે, એટલે રિલીવ કરવા ન થતું. નેક્સ્ટ વન ટોપ સિક્રેટ, આ વસ્તુ ટોપ સિક્રેટ રહેવી જોઈએ. તારે મેમરીમાંથી કાઢવું હોય કાઢ નાખી, કે અધરવાઇઝ. અને એક ધમકી પણ હતી એમાં, આઈ વિલ ડિફ્યુઝ યોર સિસ્ટમ. આ બધી ઇન્સ્ટ્રક્શન એ પ્રેમ ચોપરા રામસિંગ 070 ને આપે છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન, હાઉ ડીડ ધ રોબોટ સ્ટીલ નેકલેસ. રોબોટ છે એને જે નેકલેસને ઉઠાંતરી ચોરી કરવાની જે પ્રોસેસ છે એને કેવી રીતના કરી, એ કેવી રીતના કરી, એટલા માટે હાઉ ધી ક્વેશ્ચન છે. તો કેવી રીતના કરી હતી, યાદ હોય તો આપણે આજે સેકન્ડ પેરામાં આવી વસ્તુ હતી, હે. રામસિંગ એક્સટેન્ડેડ હિઝ મેટાલિક પામ, આ ફર્સ્ટ એની એક્શન હતી, પોતાનો હાથ છે ને એક્સટેન્ડ કર્યો હતો. પિક્ડ અપ ધ નેકલેસ, આ સેકન્ડ એક્શન હતી, એણે ઉઠાવી લીધો નેકલેસ. એન્ડ હિડ, હાઈડ નું ભૂતકાળ, હાઈડ હિડ હિડન, હિડ ઇટ ઇન ટુ હિઝ સ્ટોરેજ યુનિટ. પણ કેવી રીતના, તો કે બહુ સારી રીતના, વિધાઉટ એની નોઇઝ, અથવા તમે આવી રીતે લખી શકો, આ બેઠું બેઠું લખી નાખશો, વિધાઉટ એ ક્લિક ઓર જિંગલ. આવું લખો તો એ સાચું જ છે, આવું લખો તો એ સાચું. ક્લિક અને જિંગલ બે શું છે, એક પ્રકારના નોઇઝ જ છે. એટલે તમને જો મગજમાં ન આવે કે વિધાઉટ એની નોઇઝ, તો કાંઈ વાંધો નહીં, વિધાઉટ અ ક્લિક ઓર જિંગલ એવું તમે બેઠા બેઠું લખી નાખો. ઓકે, તો આપણે હવે નેક્સ્ટ પેરા તરફ જઈએ. થેન્ક યુ.